છેલ્લા કેટલાય દિવસોથી ઇન્ડિયા ગઠબંધન ચર્ચાનો તો ક્યારેક વિવાદનો વિષય રહી ત્યારે હવે આપ અને કોંગ્રેસના ગઠબંધન પર હવે સહમતીની મોહર લાગી ગઈ છે ત્યારે આપ અને કોંગ્રેસનું આ ગઠબંધન થતાં કઈ પાર્ટી કઈ સીટ પરથી ચૂંટણી લડશે જેમાં ગુજરાતમાં આપ અને કોંગ્રેસ કઈ સીટ પરથી લડશે તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે પાર્ટીઓ પણ સક્રિય થઈ ગઈ છે છે ત્યારે લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રહ્યું હોય તો તે ઇન્ડિયા ગઠબંધન અને ભરૂચ લોકસભા સીટ કે જેની પર ચૈતર વસાવાના નામની જાહેરાત આ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા અલાયન્સની મીટીંગ પહેલા જ કરી દેતા કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો અને ગઠબંધન પર સવાલો ઉઠ્યા ત્યારે હવે ફાઇનલી આપ અને કોંગ્રેસના ગઠબંધન પર મહોર લાગી ગઈ છે અને સીટોની વહેંચણી પણ થઈ ગઈ છે ત્યારે લોકસભા ચૂંટણી માટે આ ગઠબંધનમાં ગુજરાતની સીટોની જો વાત કરીએ તો ગુજરાત પર બે સીટો આપના ફાળે છે જેમાં એક છે ભરૂચ અને બીજી છે ભાવનગર સીટ ભરૂચ સીટ પરથી ચૈતર વસાવાનું નામ હવે ફાઇનલ થઈ ગયું છે એટલે કે ચૈતર વસાવા હવે ભરૂચથી લોકસભા સીટ પર ચૂંટણી લડશે જેમાં કોંગ્રેસે સહમતિ દર્શાવી છે તો બીજી ભાવનગરની સીટ કે જેના પર ચૈતર વસાવાએ ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી હતી તે પણ હવે ફાઇનલ થઈ ગયું છે ત્યારે આ સિવાય આપને ફાળે હજી એક સીટ છે પરંતુ તેની પર હજી સસ્પેન્શન બનાવી રાખવામાં આવ્યું છે સીટનું નામ જાહેર નથી કરાયું તો આ સિવાય દિલ્હીમાં આપ ચાર અને કોંગ્રેસ ત્રણ બેઠક પર હરિયાણામાં આપ એક બેઠક પર ચૂંટણી લડશે આ પાર્ટી નવી દિલ્હી નોર્થ વેસ્ટ દિલ્હી વેસ્ટ દિલ્હી અને સાઉથ દિલ્હી આ ચાર સીટ પરથી ચૂંટણી લડશે તો કોંગ્રેસ પાર્ટી પૂર્વ દિલ્હી ઉત્તર પૂર્વીય દિલ્હી